नमस्कार, फरी एक बार तुम्हारो वीडियो लेक्चर में हार्दिक स्वागत है। लेक्चर नंबर 7, स्वाध्याय में दाखला नंबर 11, पेज नंबर 154, चैप्टर नंबर 6, पेटा नोंदो, भाग 1, नामाना मूल तत्व। अपने आना आगळना लेक्चर के अंदर बे प्रकार की नोंदनी चर्चा करी कि भाई खरीद नोंद अने खरीद परत नोंद। आ चैप्टर में कुल 4 प्रकार भणवाना छे, खरीद नोंद, वेचाण परत अने खरीद परत। एमांथी 3 जोवाई गया, एक ज बाकी छे, खरीद नोंद, वेचाण नोंद अने खरीद परत नोंद। हवे आवे छे ई वेचाण परत नोंद आवशे। दाखला नंबर 11 में तमने एवुं कहेवामां आव्युं छे कि भाई वेचाण नोंद अने अने वेचाण परत नोंद तैयार करो। तो आपणे दाखला नंबर 11 मां जोशुं। 11 नी अंदर दाखला नंबर 11, नीचेना व्यवहारो परथी प्रतिभा फर्नीचर माटका चोपड़े वेचाण नोंद अने वेचाण परत नोंद तैयार करो। 2018 वेचाण नोंद ने वेचाण परत नोंद तैयार करो। तो अहीं लखवानुं प्रतिभा, प्रतिभा फर्नीचर मार्ट नी वेचाण नोंद। याद राखो कि प्रतिभा फर्नीचर मार्ट ई फर्नीचर नो धंधो करे छे, એટલે તમામ પ્રકારનું ફર્નિચર ઈ એમના માટે શું ગણાશે? માલ। એમના માટે શું ગણાશે? માલ। અને આમાં પેટા નોંધોની અંદર માત્ર ને માત્ર માલને લગતા વ્યવહારોની જ નોંધ થાય છે, માલને લગતા ઉધાર વ્યવહારોની જ નોંધ થાય છે, અન્યની નોંધ થતી નથી। એટલે ખાસ તમે કાળજી લેશો ઉધાર વ્યવહાર અને માલને લગતા। તો પ્રતિભા ફર્નિચર ફર્નિચરનો ધંધો કરે એટલે એના માટે ફર્નિચર એ શું ગણાય? માલ। ઉદાહરણ વખતે કહું છું કે જે પ્રકારનો ધંધો તમે ચલાવો છો એ પ્રકારની વસ્તુ તમારા ધંધા માટે માલ ગણાય। આગળના ખાના હતા એની જેવા તારીખ અહીંયા ગ્રાહકનું નામ લખાશે, જ્યારે વેચાણ હોય ત્યારે ગ્રાહકનું નામ। અહીંયા જાવક ભરતિયા નંબર જે આપણે ગ્રાહકને બિલ આપીએ તે, અને ખાપા અહીંયા રકમ, એની નીચે પ્રતિભા ફર્નિચર માર્ટ ની વેચાણ પરત નોંધ તારીખ ग्राहक नाम लखा से जमा चिट्ठी नंबर खाता रकम। प्रतिभा फर्नीचर मार्ट की वेचाण नोंद वेचाण परत नोंद। तो अपने व्यवहार नंबर 1 की शुरुआत करशु। 2018 सप्टेम्बर महीना, एक रुपया 10,000 नो माल 10% रोकड़ वटावे राजेश फर्नीचर मार्ट ने वेचो, तेने अर्धा नाणा तरत ज चूकवी आव्या। अर्धा नाणा एने चूकवा छे तो संपूर्ण केवो गणवानो छे? उधार। बीजो रोकड़ वटाव कीधो छे, रोकड़ वटावी रोकड़ व्यवहारमां बाद थाय, क्यारे ई ઉધાર વ્યવહાર પર બાદ થઈ શકે નહીં। તો આપણે એને કેવો ગણવાનો છે? સંપૂર્ણ ઉધાર, મતલબ રોકડ વટાવ ધ્યાનમાં લેવો નહીં। યાદ રાખો વેપારી વટાવ હોય તો એ બાદ થશે પણ એની નોંધ થશે નહીં। તો પહેલું વેચાણ નોંધની અંદર પહેલી તારીખ રાજેશ ફર્નિચર, રાજેશ ફર્નિચર માર્ટ ખાતે બિલ નંબર કઈ આવ્યું નથી અને રૂપિયા 10,000। ત્યારબાદ છે 5 તારીખ, રૂપિયા 8,000 નો માલ
10 टका व्यापारी वटावे अने 5 टका रोकड़ वटावे पुष्पा ने वेचो। शाखनो समय एक मास मजूरी पेटे रुपया 100 चढ़ावीने बिल नंबर 130 मोकले। 8000 नो माल 10 टका व्यापारी वटावे अने 5 टका रोकड़ वटावे पुष्पा ने वेचो। शाखनो समय एक मास। पहली बात तो ये पुष्पा नाम है कुछ ले व्यवहार क्या होता है उधार। उधार व्यवहार में रोकड़ वटाव हो सके नहीं अने होय तो बाद करवानो होय नहीं। बीजो तमने एवं कीधु से पुष्पा नाम ही आई पूछे शाखनो समय आई पूछे ले व्यवहार उधार से तो वेचाण कर्यु छे ने वेचाण नी नोंध करवी पड़े अने एनी पछी एवं कीधु मजूरी पेटे 100 रूपया चढ़े। मजूरी ए धंधानो खर्च छे। हो छे खर्च અને આવા ખર્ચની નોંધ રોકડ મેળમાં થતી હોય છે જે અહીંયા આપણે લખવાની કોઈ જરૂર નથી। 5 તારીખ અહીંયા લખાય પુષ્પા પા ખાતે બિલ નંબર 130 અને 8000 ના 10% વટાવ એટલે 812 તો 7200 રૂપિયાની નોંધ થશે। 12 તારીખ रुपया 4000 नो माल 10% व्यापारी वटाव अने 5% रोकड़ वटावे वेची दीधो। બીજો આપણે જો પહેલી તારીખનો એક નોંધ લખતા જરા રહી ગઈ છે અહીં લખી દે તારીખ 1 નો વ્યવહાર સંપૂર્ણ ઉધાર ગણ્યો નોંધેલો છે। ત્યારબાદ 5 તારીખમાં કંઈ લખવાની જરૂર નથી। 12 તારીખ તારીખ 12માં રૂપિયા 4000 નો માલ 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે વેચી દીધો। તમને કે વ્યવહારમાં વ્યક્તિ નામ દેખાય છે તો કે નહીં। કોઈ ધંધાનું નામ તો કે નહીં। શાખનો સમય એવું તો કે નહીં। તો વ્યવહાર કેવો છે રોકડ છે કારણ કે વ્યવહાર ઓળખવાની બીજી રીત એવું કહે છે કે જો વ્યવહારમાં રોકડ શબ્દનો કે વ્યક્તિના નામનો ઉલ્લેખ ન હોય તો વ્યવહાર કેવો ગણાય રોકડ અને રોકડ વેચાણની વેચાણ નોંધમાં નોંધ થશે નહીં। પહેલા પર નો વ્યવહાર રોકડ વેચાણ નો હોવાથી ત્યારબાદ છે 15 રાજેશ ફર્નિચર માટે 5000 નો માલ પરત કર્યો। માલ પરત મળ્યો તેથી તેને જમા ચિઠ્ઠી નંબર 16 મોકલી। જો રાજેશને આપણે કઈ તારીખે વેચ્યો તો પહેલી તારીખે કેટલાનો માલ તો કે 10000 નો। હવે ઈ આપણને પાછો મોકલે છે તો કયું પરત જ્યારે આપણે આઈપો ત્યારે કયો હતો વેચાણ। હવે પરત પાછો મોકલે પરત કરવો એટલે પાછો મોકલે તો કયું પરત કહેવાશે વેચાણ પરત। 2018 સપ્ટેમ્બર અને તારીખ છે 15 તો અહીંયા લખવાનું રાજેશ ફર્નિચર માર્ટ ખાતે કેટલાનો માલ પાછો મોકલ્યો એમણે વ્યવહાર નંબર 15 માં 5000 રૂપિયા તો અહીંયા 5000 અને ઉધાર જમા ચિઠ્ઠી નંબર છે 16। ત્યારબાદ છે 20 એક જૂનું યંત્ર 3000 માં શાખ પર મંજુને વેચ્યું। શાખનો સમય એક માસ। ઘણા બધા આની નોંધ કરી નાખે કારણ કે શાખનો સમય એક માસ ને મંજુ ના લાયકું છે ન નોંધ થાય કેમ તો કે આપણે ફર્નિચરના વેપારી છીએ તો ફર્નિચર આપણા માટે માલ ગણાય અને આ દાખલાની અંદર કે પેટા નોંધ ચેપ્ટરમાં માલના ઉધાર ખરીદી ઉધાર વેચાણ પરત કે ઉધાર ખરીદ પરતની જ નોંધ થાય છે। યંત્ર એ મિલકત કહેવાય મિલકતની નોંધ થતી નથી। તો 20 તારીખ અહીં લખાય 20 નો વ્યવહાર મિલકત વેચાણ નો
હોવાથી નોંધ થશે નહીં. ત્યારબાદ છે 22. રૂપિયા 30,000 નો માલ હરીશને 5% વેપારી વટાવે વેચો. 5% વસે, વસે એટલે જીએસટી, જીએસટી નું આપણે આ વર્ષે ધ્યાનમાં લેવાનું છે નહીં. અને 200 મજૂરી ચડાવીને એક બિલ નંબર 136 મોકલી આપ્યું. હરીશ નામ આપ્યું છે. કોઈ જગ્યાએ આખા વ્યવહારમાં રોકડ ની વાત નથી થઈ, મતલબ એ વ્યવહાર કેવો છે, ઉધાર છે. અને ઉધાર વેચાણ આપણે હરીશને કરીએ છીએ તો વેચાણ નોંધની અંદર અહીંયા 22 હરીશ ખાતે, હરીશ ખાતે બિલ નંબર 136. હવે જો 30,000 ના માલ ઉપર કેટલા ટકા વટાવ દીધો, 5%. કેટલા ટકા? 5%. તો 30,000 ના 5% 1500 રૂપિયા બાદ થાય. સીધી જ વાત છે. આપણે ઉદાહરણ તરીકે 30,000 એના 10% બાદ કરો, 3,000 થાય. તો 5% કેટલા થાય? 1500. 1500 રૂપિયા બાદ થઈ જાય તો અહીંયા 28,500 લખાશે. ત્યારબાદ છે 23. રૂપિયા 20,000 નો માલ, 20,000 નો માલ એક માસની શાખ પર નીતાને વેચો. કોને વેચો? નીતાને. વેપારી વટાવ 10%, રોકડ વટાવ 10%. નીતા નામ આપ્યું છે એટલે વ્યવહાર કેવો છે, ઉધાર છે. કારણ કે નીતા સિવાય જુઓ તમે રોકડ શબ્દ ક્યાંય દેખાતો નથી. નથી રોકડની વાત થઈ, મતલબ એ વ્યવહાર ઉધાર છે. તો 23 તારીખ એ લખાય નીતા ખાતે 20,000 ના 10% વેપારી વટાવ બાદ થાય. જો એમાં રોકડ વટાવે છે પણ એ બાદ કરવાનો નથી. આવું શા માટે આપે? બાદ નથી જ કરવાનો તો આપે શા માટે? ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમે બાદ કરી દેતા હોય છે, જેથી વ્યવહારનો જવાબ કેવો પડશે, ખોટો. એટલા માટે આવું તમને અટવાડવા માટે આપતા હોય છે. તો ખાસ આની કાળજી લેવાની. કયો વટાવ બાદ નથી કરવાનો? રોકડ વટાવ. કયા ચેપ્ટરમાં? પેટા નોંધમાં. માત્ર વેપારી વટાવ છે તો 20,000 ના 10% એટલે 2,000 બાદ થાય. 2,000 બાદ કરો તો વધે 18,000. અને છેલ્લો 30 તારીખ રૂપિયા 15,000 નો માલ મોકલવાનો ઓર્ડર મુકેશ પાસેથી મળ્યો. હજી તમને ઓર્ડર મળ્યો, તમે માલ મોકલાયો? તો કે નહીં. તો કેવો વ્યવહાર છે? બી નાથી. તમે માલ મોકલાયો નથી, એમણે સામેથી રૂપિયા નથી મોકલાવ્યા, એટલે બિનઆર્થિક વ્યવહાર. અને બિનઆર્થિક વ્યવહારની નામાના ચોપડે નોંધ ન થાય. આ ચેપ્ટરમાં નહીં, આખું નામું જ. જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી નામું આવશે, તો ત્યાં સુધીમાં એક પણ વખત બિનઆર્થિકની નોંધ થતી નથી. તો અહીંયા લખવાનું તારીખ 30 નો વ્યવહાર બિન આર્થિક હોવાથી નોંધ થશે નહીં. હવે અહીંયા લખવાનું કુલ, પહેલા સરવાળો કરી દે. કુલ ઉધાર વેચાણ, વેચાણ છે એટલે વેચાણ, ખરીદ હોય તો ખરીદ. 10,000 પ્લસ 7200 પ્લસ 28,500 પ્લસ 18,000, તો કુલ સરવાળો થશે 63,700. અને આમાં તો સરવાળો કરવાની કઈ જરૂર નથી. 5,000 અહીંયા લખાય કુલ ઉધાર વેચાણ. પર ચારે ચાર પ્રકાર અહીંયા પૂરા થયા. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. યાદ રાખજો, ચારે ચાર પ્રકાર પૂરા થયા. અને છઠ્ઠા ચેપ્ટરની અંદર એટલે કે પેટા નોંધોમાં આ ચાર પ્રકાર જ ભણવાના છે. ફરી એકવાર, ખરીદ નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત અને ખરીદ પરત. એટલે ચારે ચાર પૂરા થયા. હવે આપણે આજે
જે દાખલા નંબર 11 પૂરો કર્યો છે તો એનામાં એક એની જેવું જ ઉદાહરણ છે અ 11 પૂરો કર્યો ને 10 અને 11 યાદ રાખજો 10 અને 11 જેવું ઉદાહરણ છે એક સાથે આવ્યું છે જે 7 નું ઉદાહરણ છે અને જે સ્વાધ્યાયની અંદર દાખલો આપ્યો છે 12 નો એની જેવું છે તો 7માં ઉદાહરણની દરેક વ્યક્તિએ પ્રેક્ટિસ કરવાની રહેશે જેથી એને હોમવર્ક કહેવાશે उदाहरण नंबर सात जे पेज नंबर कितना ऊपर तो के भाई 144 पर आपेलू छे जेनी बधाए नोट ले ली। नेक्स्ट हवे आपणे जे दाखलो छे जे 12मो दाखलो छे अने 13मो कैंसल छे अने 14मो બે લેક્ચરનું આ ચેપ્ટરની અંદર કામ થયું છે સરળ ચેપ્ટર છે જાતે ગણવાની થોડી કોશિશ કરવી ચલો ઓકે થેન્ક્સ વિદ્યાર્થી